રાજકોટ ખાતે આવેલી પીડી માલવ્યા કોલેજ ખાતે તારીખ 10 ફેબ્રુઆરી રવિવારના રોજ ચારણ સમાજના 27મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 34 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. ત્યારે આ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે, જેમાં 300 થી 325 જેટલી રક્તની બોટલો એકત્રિત થવાની સંભાવના ચારણ શક્તિ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી, જે માટે ચારણ શક્તિ યુવા સંગઠને અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. 2019 10 તારીખને રવિવારે અમારા સમંત ચારણ જ્ઞાતિના સમૂહ લગ્ન છે 34 દંપતીના. એમાં અતિશય વિશેષમાં ચારણ શક્તિ યુવા મંડળ દ્વારા ખાસ રક્તદાન કેમ્પ રાખેલ છે, જે ચારણ શક્તિ યુવા મંડળના આગેવાનો ભાઈ શ્રી ભગતભાઈ, મનોજભાઈ પાલિયા, ભરતભાઈ, અમિતભાઈ, ધવલભાઈ તેમજ અમિતભાઈ આ બધાના સહકારથી, એ બધા આસપાસની ટીમને એક અપીલ કે જેમ બને જાજા અમારા ચારણ સમાજના યુવાનો રક્તદાનમાં જાજા લાભ લે એવું ખાસ અમે અપેક્ષા રાખીએ છીએ. અને ખાસ અમારા મંડળાથી બનુમાં તેમજ કંકુ કેસરમાં આગળનો દોર અમારે મનોજભાઈ સમિતિ વિશે કહેશે. આગામી તારીખ 10 રવિવારના રોજ પીડી માલવિયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે, ગોંડલ રોડ ખાતે, રાજકોટ ચારણ ગઢવી સમાજ સમૂહ લગ્ન સમિતિ જૂનીના 27મા જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નમાં 34 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે. મઢડાથી પધારી પૂજ્ય બનુમાં અને રાજસ્થાનથી પરમ પૂજ્ય કંકુકેશ્વરમાં આ નવદંપતીને આશીર્વાદ આપશે. આ સાથે સમગ્ર જમણવારના દાતા અને સમાજપ્રેમી એવા નાગદસભાઈ બુચસી આ કાર્યક્રમનું પ્રમુખ સ્થાન શોભાવશે. આ સમૂહ લગ્નની અંદર રાજકોટમાં વસતી જુદી જુદી સંસ્થાઓના સહયોગથી જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. એમાંનું રાજકોટ ચારણ ગઢવી શક્તિ યુવા સંગઠન એક યુવાનોનું સંગઠન છે અને એ દર માસે ભેગા થઈ અને પોતાનું અમૂલ્ય ફી ભરી અને જે કાંઈ એમાં ફંડફાળો થાય છે એ રાજકોટમાં સૌરાષ્ટ્રમાંથી આવતા રાજકોટના મેડિકલ માટે આ સંસ્થા કાયમ અગ્રેસર છે. અને એ શક્તિચારણ યુવા સંગઠન દ્વારા જ આ સમૂહ લગ્નની અંદર ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. તો રાજકોટમાં વસતા અને સૌરાષ્ટ્રમાંથી આવતા તમામ ચારણ જ્ઞાતિઓના આગેવાનો, સમાજપ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યમાં જોડાય એવા આપણે અપીલ કરી છીએ. અને વધુમાં વધુ યુવાનો આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવે અને પોતાનું બ્લડ આપી અને સમાજ પ્રત્યેની જે ભાવના છે એ અદા કરે એવી ખાસ રાજકોટ ચારણ સમાજને હું હાર્દિક અપીલ કરું છું.